હેલો ફ્રેન્ડ્સ, હું છું સુરેશ કોટડીયા. મારી યુટ્યુબ ચેનલ છે કાઠિયાવાડી લાઇફસ્ટાઈલ ઇન યુકે. એમાં આપણે આજે રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ રીંગણનો ઓળો, પણ થોડુંક અલગ સ્ટાઇલથી બનાવીએ છીએ આપણે. હવે એમાં આપણે એક મોટું રીંગણ લીધું છે, જેને છાલ કાઢી અને એના નાના નાના આવા બારીક પીસ કરી લીધા છે. લીલી ડુંગળી લીધી છે, લીલું લસણ છે જે આપણા ગાર્ડનમાં છે અત્યારે, ટમેટાં છે, સૂકી ડુંગળી છે, અને આમાં આદુ મરચાં લસણની પેસ્ટ છે. અને એક આપણે બાઉલની અંદર અત્યારે આપણે 3 ચમચી તેલ લઈ લીધું છે. હવે આપણે રેસીપી બનાવવા જઈશું. કે તો મિત્રો, તેલ આવી ગયું છે, તો તેલની અંદર આપણે અત્યારે ખાલી લેવાનું છે થોડું જીરું લઈ લઈશું, અને થોડી હિંગ લઈશું, અને સાથે આપણે જે આ નાના નાના કાપેલા રીંગણ હતા એને આપણે ફ્રાય કરી દેવાના છે પહેલાં આવી રીતે. આપણે બરોબર થોડું મિક્સ કરી લઈશું આપણે. મિક્સ કરી આમાં મસાલામાં આપણે બીજું કશું જ નહીં. અત્યારે થોડી હળદર અને થોડું મીઠું લેવાનું છે આપણે. ત્યારબાદ એને થોડું હલાવતા રહેવાનું છે. અમે આપણે નથી પાણી યુઝ કરવાનું કે કશું જ નહીં, અને આમનામ ચડવા દેવાના છે. અને ગેસની જે આંચ છે એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે આપણે. ત્યારબાદ આપણે એક થાળી લઈ લઈશું અને એના ઉપર રાખી આપણે એને વરાળથી ચડવા દેવાના છે 4-5 મિનિટ માટે. એટલે આપણે પાણી લઈ લઈશું અને હવે આપણે એને 4-5 મિનિટ આપણે એની ચડી જાય ત્યાં સુધી આપણે એની વેઇટ કરીશું. તો મિત્રો, આપણે 5-7 મિનિટ આપણે ઉપર પાણી રાખી ડીશમાં અને ચડવા દીધા હતા રીંગણને, તો એકદમ ચડી ગયા છે રીંગણ. અને હવે આપણે આને આપણે જે ભાજીપાઉને ચૂંદવાનું જે પેલો હોય એનાથી એકદમ આને ક્રોસ કરી દેવાના છે. એટલે આમ તમે જોશો તો આપણે જે રીંગણને શેકતા હોઈએ છીએ અને પછી એની છાલ કાઢીને જેમ બાફતા હોઈએ, પેલો બાફેલું રીંગણ હોય એ ટાઈપનું થઈ ગયું છે શેકતું. રીંગણનો જેમ પોળામાંથી આપણે શેકતા હોય એવી રીતનું જ થઈ ગયું છે. હવે આને આપણે સાઈડમાં બીજા બાઉલમાં કાઢી લઈશું. તો હવે આપણે જે આપણો રીંગણનો ઓળો છે એનો વઘાર કરીશું. તો એના માટે આપણે 2 ચમચી જેવું તેલ લઈ લીધું છે. તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે, તો સૌ પ્રથમ પહેલા આપણે આખું જીરું એમાં એડ કરી દઈશું અને 1/2 ચમચી જેવી હિંગ લઈ લઈશું. ત્યારબાદ આપણે એમાં સૂકી ડુંગળી એડ કરીશું. સૂકી ડુંગળી જે છે થોડીક રેડ જેવી થઈ જાય એ પછી આપણે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એડ કરીશું એમાં. તો આપણે આદુ મરચાં લસણની પેસ્ટ કરીશું એડ.
ત્યારબાદ એમાં આપણે ડુંગળીના પ્રમાણનો જે સોલ્ટ એડ કરવાનો થશે એટલું જ આપણે આમાં સોલ્ટ લઈશું અત્યારે ડુંગળીનું જે માપ છે એ પ્રમાણેનું પછી ધીમે ધીમે આપણે આગળ એડ કરતા જઈશું હવે ડુંગળી આપણી એકદમ સતળાઈ ગઈ છે ત્યારબાદ આપણે એમાં એડ કરીશું લીલી ડુંગળી અને સાથે ટમેટા પણ લઈ લઈશું આપણે અને બરોબર આપણે મિક્સ કરી લઈશું તો હવે મિત્રો આપણે જેમ આપણે પહેલે રીંગણાને જેમ આપણે થાળી મૂકી પાણી મૂકી અને એને બાફ્યું હતું એવી રીતે આના ઉપર પણ થાળી મૂકી અને આને થોડી 2-3 મિનિટ માટે બાફવા દઈશું આપણે તો મિત્રો 2-3 મિનિટ આપણે એને ચડવા દીધું હતું એકદમ ચડી ગયું છે એમાં આપણે હવે થોડું પહેલાં એડ કરીશું લીલું લસણ આપણે એડ કરી દઈશું એની સુગંધ આવે છે લીલા લસણની એમાં પણ આપણી વાડીનું લીલું લસણ છે જબરજસ્ત સુગંધ આવે છે મિત્રો આ બધું થઈ જાય ત્યારબાદ હવે આપણે ચડી ગયું છે પછી જે આપણે રીંગણ બાફ્યા હતા એ રીંગણને આપણે એડ કરી દઈશું એમાં અને બરોબર આપણે એમાં મિક્સ કરી દઈશું અને મસાલામાં આપણે એમાં એડ કરીશું ફરીથી થોડી હળદર એડ કરીશું થોડું ધાણા જીરું એડ કરીશું થોડું સ્વાદ અનુસાર સોલ્ટ એડ કરીશું અને મેં એક લાલ મરચાંની પેસ્ટ બનાવી હતી જે સ્પેશિયલ આના માટે તો એ થોડી આપણે એડ કરીશું હા અને ખાસ આની અંદર થોડી તમારે કસૂરી મેથી જે હોય કસૂરી મેથી એડ કરવાની છે જેનાથી એનો ટેસ્ટ આખો અલગ આવશે તો એને તમે આવી રીતે કરી અને સાથે એડ કરી દો અને ફરી પાછું એને મિક્સ થવા દો તો જો મિત્રો તમને એકદમ આપણે જે નોર્મલ રીંગણનો ઓળો બનાવતા હોય એ જ સ્ટાઇલથી એવો જ તમને દેખાઈ રહ્યો છે અને પછી આપણે લાસ્ટમાં આના ઉપર થોડું કોથમીર અને પાછું લીલું લસણ આપણે એડ કરીશું જેથી લીલા લસણનો ટેસ્ટ કંઈક આખો અલગ જ આવશે તો તમે જોઈ શકો છો કેવું અને પછી બાજરીના રોટલા છે અથવા તો ભાખરી સાથે તમે આની મજા લઈ શકો છો તો મિત્રો હવે એકદમ ફર્સ્ટ ક્લાસ રીંગણનો ઓળો બની ગયો છે હવે ઉપરથી આપણે એમાં એડ કરીશું થોડું લીલું લસણ અને થોડું લીલા ધાણા હવે આપણે આને ભાખરી સાથે કે બાજરીના રોટલા સાથે મજા લઈશું તો મિત્રો આવી રીતે જોતા રહેજો મારી યુટ્યુબ ચેનલમાં અવારનવાર વિડીયો આવતા રહેશે રેસીપીના લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને મને દેવા લાયક કોઈ સજેશન હોય તો સારું સજેશન પણ આપજો જો મારી આમાં કંઈ ભૂલ થતી હોય કંઈ બીજી રીતનું થતું હોય તો તમે સજેશન આપશો તો મને થોડુંક ચેન્જ કરવામાં થોડુંક સરળતા રહેશે તો ચાલો મિત્રો જોતા રહીશું આપણે આવી રીતે અવારનવાર નવા વિડીયો Thank you for watching.